ભલા માણસ 8 દિવસ પર્યુષણ નો પર્વ ના દિવસો છે, એમાં એકલા લેક્ચરો નથી સાંભળવાના. અલ્પસૂત્ર એ મહાસૂત્ર છે, એક એક અક્ષર એ મંત્રાક્ષર સમાન છે. તમે એને જો ભાવપૂર્વક સાંભળો ને, તમારા દિલની અંદર આનંદ નો મહાસાગર રહેલા, તમારા રૂવાડા 3.5 કરોડ ઉભા થઈ જાય. નો ડાઉટ પૂજાય કરવાની, પુણ્યનું પોષણ પાપનું શોષણ શું બોલો છો, પછી આગળ શું બોલો છો, 8 દિવસ લગી અમારે પડાવો, 8 કરો. આ ભાઈએ તો 8 પૂરી થઈ ગઈ, પણ પર્યુષણ ની અંદર તો 8 થાય કે ન થાય, 8 કરીને ઘરે સૂતા નથી રહેવાનું. જેવી રીતના પૂજા કરવી એ કર્તવ્ય છે, એવી જ રીતના પ્રવચન શ્રવણ એ પણ કર્તવ્ય છે. 8 દિવસ પહેલા 3 દિવસ સવારના, 4th દિવસથી સવાર બપોર સવાર બપોર સવાર બપોર. અહીંયા બપોરે આવે કે નહીં આવે? મને અમુક અમુક જગ્યાએ કે અહીંયા સાહેબ બે ટાઈમને એક જ ટાઈમમાં પતાવી દેવા. મેં તો પતાવી દેવા માટે પર્વના પ્રવચનોમાં અમારી મોનોપોલી કહેવાય છે. હું અભિમાનથી નથી કહેતો, તમને એટ્રેક્ટ કરવા માટે કહું છું. તમને એવું નહીં લાગે કે બોર થાય છે, મારા સાહેબ તો બસ ઊંધું ગાળીને બોલ 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 કરે છે, આપણે તો કાંઈ સમજાતું નથી. અમે બે ઉપરાંત કરશું, સૂત્ર પ્રત્યે તમને અભો ભાવ પણ અને સાથે સાથે એના અર્થોનું વિવેચન પણ કરશું. મારી એવી ઈચ્છા છે કે એક પ્રવચન તમે મિસ ના કરો. અત્યારથી એવું મેનેજમેન્ટ કરજો, પૂજા વહેલી કરજો. ઘણાને તો આ દિવસમાં છે ને એટલા બધા પૂજા કરવાના અભરખા જાગે, હવે અહીંયા કઈ નહીં, હવે ક્યાં જવાનું, હાલો બધાને લઈને મહાવીર સ્વામી, પછી મુનિ સુરત, પછી જમાલપુર. આમ વર્ષના વચલા દાડે જમાલપુર ના જાતો હોય એને પજુષણ માન, હવે ક્યાં જાઓ, રથ, પછી ક્યાં જાઓ, રાયચંદ, પછી ક્યાં મહાવીર, પછી ક્યાં જાઓ, બધું મચી ગયા વગર ચાલે ખરું, ટીકરા જાને આવે બધે જાઓ, પણ આ સમયનું સેટિંગ કરીને જાઓ. આટલું નક્કી કરી લ્યો કે આ દિવસોમાં ઓફિસ નહીં ખોલવા. બોલો, રૂબીને તાળા મરાવી દો, રૂબીના યુ અને બી તો નીચે પડી ગયો છે. તમે કહો તો આર અને વાય ને ઉતારી લો, પર્યુષણ ની અંદર આર અને વાય ને ઉતારી લઈએ, પછી ભલે તમારું ટેરેસ કે જે પણ પડ્યું હોય ભલે પડ્યું હોય. નહીં, 8 દિવસ હું ડીસામાં હતો, 1987 અમારા ગુરુદેવની વિશ્રામાં અમારું ચોમાસું, બપોરના પ્રવચનમાં પણ હાઉસફુલ પબ્લિક, 2,500 મંડપ બાંધ્યો. મેં કીધું કે આ ડીસાવાળા નવરા ધૂપ લાવે, મને કે કેમ એમ કહો, ચાલુ દિવસે બપોરના પ્રવચનમાં, મને કે મહારાજ પહેલી વાર આવ્યા, મેં યસ લાઈફમાં પહેલી વાર ડીસા આવું છું. મને કે મહારાજ કાન ખોલીને સાંભળો, પર્યુષણના દિવસોમાં ડીસાની અંદર 8 દિવસ પાખી પડાય છે. પાખીનો અર્થ સમજ્યા? બંધ, કોઈએ દુકાને નહીં જવાનું, કોઈ સદર બજારમાં મળે નહીં, કોઈ રીસાના બજારમાં મળે નહીં, બધાના બધા બધાની દુકાનો બંધ હોય. નવસારી વાળા કંઈક કચ્છેરું કરો આવું, પાણીના પૂર એ તમારા હાથમાં નતા, એનો કુદરતે આપ્યા, તમારા હાથેથી કોઈ એવું અચ્છેરું કરો, આખું આદિનાથ શ્વેતાંબર મૂર્તિ મુજબ જૈન સંઘ ઠરાવ કરે, આ 8 દિવસ માટે દુકાન બંધ. અને જો તમે દુકાન બંધ કરાવવા તૈયાર થતા હો ને, તો આ બહેનો પાસે હું રસોડું બંધ કરાવી દઉં છું.